નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ સરદાર વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે નવું ચેપ્ટર ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. આંકડાશાસ્ત્ર તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો. એની અંદર મેઇન વસ્તુ આવે છે પહેલા અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? કે જે માહિતી વર્ગીકૃત કરેલી ના હોય, વ્યવસ્થિત ગોઠવેલી ના હોય એને અવર્ગીકૃત માહિતી કહેવાય. ધોરણ 9 ની અંદર જે અભ્યાસ કર્યો એ આપણે અવર્ગીકૃત માહિતીનો અભ્યાસ કર્યો હતો. હવે ધોરણ 10 ની અંદર વર્ગીકૃત માહિતીનો અભ્યાસ કરવો છે. વર્ગીકૃત માહિતી એટલે કે માહિતી તમને પહેલેથી ગોઠવેલી હોય અને એમ તમારે ત્રણ વસ્તુ શોધવાની થશે. મધ્યવર્તી સ્થિતિમાનનામાં ત્રણ હોય. પહેલું મધ્ય, મધ્યસ્થ અને બહુ. જે તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા હતા મધ્ય એટલે કે સરેરાશ. સરેરાશ માટે ધોરણ 9 ની અંદર બે સૂત્ર આવતા હતા. પહેલું મધ્ય બરાબર આપેલ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. હવે એની અંદર તમે અવલોકન જે કંઈ આપેલા એનો સરવાળો કરતા છેદમાં અવલોકનની જે સંખ્યા તે મૂકતા અને એમાંથી તમે મધ્યની કિંમત મળતી. બીજી વસ્તુ આવતી હતી મધ્યસ્થ. મધ્યસ્થ કોને કહેવાય? તો કે મધ્યમ અવલોકન. જે અવલોકન આપ્યા છે, ધારો કે આપણી પાસે 5 અવલોકન છે, તો 5 અવલોકનની અંદર વચ્ચેનો જે છે ત્રીજું અવલોકન એનું મધ્યસ્થ અવલોકન કહેવાય. તો એ રીતે તમે મધ્યસ્થ ઓળખતા હતા. અને એ જ રીતે છેલ્લે આવે છે બહુલક. બહુલક કેવી રીતે પડે? તો કે બહુલક એટલે શું? તો કે જે સંખ્યા કે જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું એને આપણે બહુલક કહેતા હતા. હવે આ ત્રણેય વસ્તુ મધ્ય, મધ્યસ્થ ને બહુલક એ ધોરણ 10 ની અંદર વ્યવસ્થિત રીતમાં અભ્યાસ કરવામાં આવ્યા હતા. એમાં જે ઉદાહરણ એક આપ્યું ધોરણ 10 ની અંદર, એ પહેલું ઉદાહરણ ધોરણ 9 માં જે રીત હતી કે સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ, એ સૂત્રની મદદથી આપણે દાખલો ગણતા હતા. તો એ રીતનો ઉપયોગ કરીને અહીંયા દાખલો ગણવાનો છે. ઉદાહરણ કેટલી વાત કરીએ તો એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્ય શોધો. હવે અહીં તમને મેળવેલ ગુણ એક્સ આઈ કહેશું આપણે અને વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એને એફ આઈ કહેશું. આ કોષ્ટક તમને રકમની અંદર આપેલું તો એકાંત મેળવેલું જે એક્સ આઈ છે એને ઊભી લીટીમાં લખતા, વિદ્યાર્થીઓની સંખ્યા જે એફ આઈ છે એને ઊભી લીટીમાં લખતા, અને એફ આઈ અને એક્સ આઈ એનો બેનો ગુણાકાર કર્યો એટલે કે એફ આઈ એક્સ બેનો ગુણાકાર કરીએ તો શું થશે? 10 × 10 20 × 20 36 × 3 એટલે 108, 40 × 4 એટલે 160, 50 × 3 એટલે 150, 56 × 2 એટલે 112, 60 × 4 એટલે 240, 70 × 4 એટલે 280, 72 × 1 એટલે 72, 80 × 1 એટલે 80, 88 × 2 એટલે 176, 92 × 3 એટલે 276, 95 × 1 એટલે કે 95. હવે અહીં જે આ એફ આઈ એક્સ આઈ જે ગુણાકાર લખ્યો તમે આ એફ આઈ અને એક્સ આઈ બંનેનો ગુણાકાર, તો એ ગુણાકારની અંદર ખાસ ધ્યાન રાખવાની, કારણ કે આ જે ગુણાકાર જે કર્યો આપણે એનો તમારે છેલ્લે અહીંયા સરવાળો કરવાનો હોય. તો સરવાળામાં તમારે જે આ એકમનો અંક છે એ એકમના અંકની નીચે એકમનો અંક આવવો જોઈએ, દશકના અંકની નીચે દશકનો અંક આવવો જોઈએ, જેથી કરીને સરવાળામાં આપણે ભૂલ ના થાય. તો આ બધા ગુણો જો સરવાળો કરવામાં આવે તો સિગ્મા એફ આઈ છે. સિગ્મા એટલે કે સરવાળો. તો કે એફ આઈ એક્સ આઈ છે એ પહેલેથી લઈને છે એક સુધીના જેટલા અવલોકન છે બધાનો સરવાળો કરો તો આપણને 1779 મળે. એ જ રીતે બીજો આપણે સરવાળો કરીએ સિગ્મા એફ આઈ, તો આ જે એફ આઈ જે અવલોકન લેતા છે એની આવૃત્તિ, તો આ આવૃત્તિનો તમે સરવાળો કરો તો સિગ્મા એફ આઈ મળે. સિગ્મા એફ આઈ તમને મળશે 30. આ જે વચ્ચેના અવલોકન છે એનો સરવાળો સિગ્મા એફ આઈ બરાબર 30. હવે સૂત્ર લખીએ આપણે મધ્ય એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને આ સૂત્ર ધોરણ 9 ની અંદર આવી ગયું છે અને આ સૂત્રને આધારે ધોરણ 10 ની અંદર આ એક જ દાખલો છે કે જે આવે છે. સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ. સિગ્મા એફ આઈ એક્સ આઈ ની કિંમત આપી દઈએ 1779 છેદમાં સિગ્મા એફ આઈ એટલે કે 30. તો 1779 છેદમાં 30 આનો ભાગાકાર કેવી રીતે કરશું? તો પહેલા છેદમાં જે 30 છે 30 ના આપણે ભાગ પાડો, તો 30 ના ભાગ શું પડે? તો કે 10 × 33. તો પહેલા 3 વડે ભાગાકાર કરશું તો 1779 ભાગ્યા 3 કરશો એટલે જવાબ
नौ भागिया दस करवी अरे एक पॉइंट पर पास है जवाब था तो हमारा ओवन साइन पॉइंट तो मध्य के लिए एक्स बार बड़े दस आ रही है अरे कि एक्स बार बड़े बराबर ओवन साइन पॉइंट तो विद्यार्थी के लिए आप दोनों मध्य ओवन साइन पॉइंट तो आ चुके फिर एक बहुत दाग बजे ली जाते रकम ये तो तुमने बे माइंड क्या पी लीजिए एक तो एक्स आया पी लीजिए अरे बीजी एफ आया पी लीजिए लेकिन मेरे लिए कौन है एक्स आई है विद्यार्थियों की जो संख्या है आओ थी जे एफ एफ आई અને આનો અર્થ શું થાય કોષ્ટકનો એ તમને સમજે કે 10 માર્ક મેળવેલા હોય તો એ વિદ્યાર્થીની સંખ્યા છે 1 20 માર્ક મેળવવા હોય તો એ વિદ્યાર્થીની સંખ્યા છે 2 36 હોય તો એ 3 40 માર્ક હોય તો એ 4 તો અહીંયા તમારે મેળવેલ ગુણ x આવે અને બાજુમાં લખશું વિદ્યાર્થીઓની સંખ્યા m હવે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એનો સરવાળો કરી નાખો તો નીચે મળે સિગ્મા fi તો સિગ્મા fi fi નો સરવાળો બરાબર આ બધાનો સરવાળો કરશો એટલે મળશે તમને 30 અહીં fi અને x બે નો ગુણાકાર કરી બાજુમાં લખશો એને કહેવાય fi x fi x માં બે નો ગુણાકાર કરી 10 એકા 10 20 એકા 20 36 તરી 108 40 ચોક 160 50 તરી 150 56 દૂ 112 60 ગુણ્યા 4 240 70 ગુણ્યા 4 280 72 ગુણ્યા 1 72 80 એકા 80 88 ગુણ્યા 2 176 12 ગુણ્યા 3 276 55 ગુણ્યા 1 55 જે આ સિગ્મા f fxi જે તમને આંકડા મળ્યા એનો આપણે સરવાળો કરીએ તો એમાં છે સિગ્મા fxi સિગ્મા fxi માં છે આપણે 1739 અહીં સૂત્રમાં કિંમત મૂકી કે મધ્ય x બાર બરાબર સિગ્મા fxi છેદમાં સિગ્મા f સિગ્મા fxi એની કિંમત આપી છે 1739 છેદમાં 30 હવે અહીંયા ભાગાકાર કરવાનો કઈ રીતે કરો તો કે 1789 છે એને પેલા 3 વડે ભાગશો તો 3 વડે ભાગો એટલે જવાબ આવશે 503 એને ભાગ્યા છેદમાં 10 આવશે 10 આવે એટલે છેદમાં 1 પોઈન્ટ પર કરી દેશો અને x બાર બરાબર જવાબ થશે 59.3 વિદ્યાર્થીએ મેળવેલા ગુણોનો મધ્ય 59.3 થશે હવે આ વાત કરી વર્ગ જે વર્ગીકૃત માહિતી છે એમાં પહેલી કિસ્સી અંદર તમને xi અને fi બંનેની કિંમત આપેલી હતી હવે તમને વર્ગના સ્વરૂપમાં રકમ આપેલી છે ત્યારે શું કરવાનું દાખલો પેલા વર્ગ કહેવાય કોણ વર્ગ એટલે શું કે આ રીતે તમને આપેલું કે 15 થી 25 વચ્ચેની સંખ્યા છે તો 15 થી 25 નો એક વર્ગ બનાવે આમાં જે નાની સંખ્યા હોય 15 એને અધસીમા કહેવાય જે મોટી સંખ્યા હોય એને ઉર્ધ્વસીમા કહેવાય તો 15 થી 25 માં અધસીમા થશે 15 અને ઉર્ધ્વસીમા થશે 25 હવે આની અંદર વર્ગની લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે એ માપવું હોય તો મોટી માંથી નાની સંખ્યા બાદ કરવાની તો 25 - 15 એટલે કે 10 એટલે કે આ વર્ગની વર્ગ લંબાઈ 10 હશે હવે આની મધ્ય કિંમત શોધે તો મધ્ય કિંમત કઈ રીતે મળશે તો કે મધ્ય કિંમત એટલે કે આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે એવરેજ કાઢવાની કે 15 - 25 ભાગ્યા 2 15 - 25 40 હશે 40 ભાગ્યા 2 કરો એટલે 20 જવાબ આવશે આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ હવે તમારે દાખલાની દાણા ઉપયોગ કેવી રીતે કરશો તો પેલા આંકડા શાસ્ત્રની અંદર મધ્યક શોધવા માટેની ત્રણ રીત છે પહેલી રીત સાદી રીત એટલે તો પ્રત્યક્ષ રીત બીજી રીત ધારેલ મધ્યકની રીત અને ત્રીજી રીત વિચલન રીત એમાં પહેલી રીત આપણે સાદી રીતનો ઉપયોગ કરશું તો સાદી રીતની અંદર એક ઉદાહરણ લીધું છે આપણે કે છોડની સંખ્યા આપેલી છે તમને અને સાથે સાથે ઘરોની સંખ્યા આપેલી 0 થી 2 તો 1 2 થી 4 તો 2 આ રીતે રકમ આપેલી તો પેલા તો જે આ છોડની સંખ્યા છે એ લખના કે ઉભી ઘરોની સંખ્યા એ એફઆઈ કહેવાય આવૃત્તિ એ આપણે લખી હતી હવે મધ્ય કિંમતની વાત કરીએ તો મધ્ય કિંમત એટલે શું તો કે જે કે વર્ગ હોય એ બેનો સરવાળો કરો ભાગ્યા 2 કરો 0 વત્તા 2 એટલે કે 2 2 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 1 2 વત્તા 4 2 ને 4 6 6 ભાગ્યા 2 કરો એટલે 3 4 વત્તા 6 એટલે કે 10 10 ભાગ્યા 2 કરો તો 5 છ વત્તા આઠ છ ને આઠ ચૌદ ચૌદ ભાગ્યા બે કરો તો સાત આઠ ને દસ અઢાર અઢાર ભાગ્યા બે કરો તો નવ દસ વત્તા બાર એટલે કે બાવીસ બાવીસ ભાગ્યા બે કરો તો અગિયાર બાર વત્તા ચૌદ છવ્વીસ છવ્વીસ ભાગ્યા બે કરો તો તેર હવે અહીં મધ્ય કિંમત xi મળી ગઈ હવે મધ્ય કિંમત અને fi આ બે નો ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કરી fi xi 1 ગુણ્યા 1 એટલે 1 2 3 6 5 1 5
7 પંચુ 35 9 છે કે 54 11 દુ 22 અને 13 દુ 39 હવે આ બધાનો સરવાળો કરો આગળ દાખલામાં કેમ જોઈએ ને કે fx નો જો સરવાળો કરશો તો એની કરે સિગ્મા fx આવે અને fy નો સરવાળો કરશો એની કરે સિગ્મા fy સિગ્મા fy fy નો સરવાળો કરીએ 2 ને 1 3 3 ને 1 4 4 ને 5 9 9 6 15 15 ને 2 17 17 ને 3 20 એ જ રીતે સિગ્મા fx નો સરવાળો કરીએ તો જવાબ આવશે 162 હવે અહીં સૂત્ર વાપરીએ આપણે કે મધ્યક x બાર બરાબર સિગ્મા fy xy છેદમાં સિગ્મા fy તો સિગ્મા fy xy ની કિંમત છે 162 છેદમાં સિગ્મા fy ની કિંમત છે 20 છેદ ઉડાવી તો પેલા 2 વડે ભાગાકાર કરે તો 162 ના અડધા એટલે કે 81 છેદમાં 10 પોઈન્ટ આપે તો જવાબ આવશે 8.1 તો મધ્યક x બાર ની કિંમત 8.1 થશે ફરીથી સાદી રીતનો પહેલે ચેક કરીએ તો પહેલા તો શરૂઆતમાં વર્ગ કોને કહેવાય તો વર્ગની અંદર 2 હોય ગમે ત્યાં ધારો કે 0 થી 2 છે 2 થી 4 છે 4 થી 6 6 થી 8 8 થી 10 10 થી 12 અને 12 થી 14 આ તમારો વર્ગ છે ધારો કે ઉદાહરણ લઈએ તો આપણે ક્લાસની અંદર જ્યારે પણ પરીક્ષા લેવામાં આવે ત્યારે આપણે કહેવામાં આવે કે 15 થી 20 માર્ક વાળા કેટલા છોકરા હોય 10 થી 15 માર્ક વાળા કેટલા છોકરા છે કે 5 થી 10 માર્ક વાળા કેટલા છોકરા છે તો એ આપણે વર્ગ પાડ્યા તો અહીંયા જે વર્ગ છે એની અંદર આ જે નાની કિંમત હોય જ્યાંથી શરૂ થતો હોય વર્ગ એને કહેવાય અર્ધસીમા અને જે મોટી કિંમત હોય એને કહેવાય ઉર્ધ્વસીમા આની વર્ગની વર્ગ લંબાઈ શોધવી હોય તો આ બેની બાદબાકી કરવાની તો 25 માંથી 15 બાદ કરવામાં આવે તો 10 મળશે અને આની મધ્ય કિંમત શોધવી હોય તો મધ્ય કિંમત કઈ રીતે પડશે તો કે 2 નો સરવાળો ભાગ્યા 2 તો 15 વત્તા 25 ભાગ્યા 2 એટલે કે 40 ના છેદમાં 2 એટલે 20 આ મધ્ય કિંમતનો ઉપયોગ દાખલામાં થશે સૌથી પહેલું કામ ગમે ત્યારે વર્ગ આપેલ હોય તો પહેલું કામ હંમેશા મધ્ય કિંમત શોધવાનું કરો કારણ કે મધ્ય કિંમત xy શોધ્યા પછી જ દાખલો તમારો આગળ ચાલશે તો સૌથી પહેલા જે રકમ આપી છે એને પહેલા ઊભી આપણે લખ રાખવી પહેલા લખો વર્ગ પછી આવૃત્તિ આવૃત્તિને આપણે કહેશું fy એટલે કે ઘરોની સંખ્યા જે આપી એને fy તરીકે દર્શાવશું મધ્ય કિંમત xy તો અહીંયા જો 0 વત્તા 2 એટલે કે સરવાળો 2 થશે ભાગ્યા 2 એટલે 2 ને 4 6 6 ભાગ્યા 2 કરો તો 3 4 ને 6 10 10 ભાગ્યા 2 કરો તો 5 6 ને 8 14 14 ભાગ્યા 2 કરો તો 7 8 ને 10 18 18 ભાગ્યા 2 કરો તો 9 10 ને 12 22 22 ભાગ્યા 2 કરો તો 11 12 ને 14 26 26 ભાગ્યા 2 કરો તો 13 એટલે આ તમને એક સાઈડનો કોષ્ટક મળ્યો હવે 2 નો ગુણાકાર કરશો એટલે fy મળશે fy x મળશે 1 ગુણ્યા 1 1 2 3 6 1 5 5 5 7 35 6 9 અને 54 2 ગુણ્યા 2 22 3 ગુણ્યા 13 એટલે 49 હવે આ fy xy મળ્યું અને અહીંયા તમને fy મળ્યું સૂત્રમાં આપણે બે ની જરૂર છે સિગ્મા fy xy ની અને સિગ્મા fy એટલે કે શું કે fy xy નો સરવાળો કરશું અને fy નો સરવાળો કરશું fy નો સરવાળો જે કરીએ એ આપણને મળે છે 20 fy xy નો સરવાળો કરો એ આપણને મળે 162 કિંમત મૂકી સૂત્રમાં મધ્ય કેસ બાર બરાબર સિગ્મા fy xy છેદમાં સિગ્મા fy આની અંદર કિંમત મૂકો 162 છેદમાં 20 ભાગાકાર કરી 162 ભાગ્યા 2 કરો એટલે 81 હશે છેદમાં 10 એટલે 81 ભાગ્યા 10 કરો એટલે જવાબ આવશે 8.1 થેન્ક યુ